થોડાક ભગવાન ઓછા રાખો, પાંચવી શકો એટલા જ રાખો. ભગવાન નું મંદિર સુંદર હોવું જોઈએ. વારસો અમુક ઘરે અમે ઉતારો હોય ને, એટલે જેના ઘરે ઉતારો છે એ દુઃખ નહીં લગાડતા, આપણા ચડુડિયા ભાઈઓ જ છે. પણ એ જેના ઘરે ઉતારો હોય એના ઘરે મેં પહેલે દિવસે વાટો માગી ને, પેલી દિવેટ, દિવેટ દિવેટ માગીએ, એક દિવેટ ઉપરથી ખબર પડી જાય કે ઘરના સભ્યો કેવા છે. જો એ માજી વાટુનો ડબ્બો આપે, એમાંથી મોટી મોટી વાટુ નીકળો, તો સમજવું કે આ ડોશી ઉદાર છે. બાકી ઉંદરડીની પૂછડી જેવી નીકળે વાટી, સમજવું કે અહીંયા હાથ દી કાઢવા ભારે પડવાના છે. એટલી ઝીણી 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 વાટુ બનાવેલી હોય, દસક ભેગી કરવી પડે જયારે દીવો બને, એટલી ઝીણી ઝીણી વાટુ. એ પછી ઘીમાનો પલાળેલી હોય, એ પછી કીટુમાં પલાળેલી હોય. પેલું માખણ ગરમ કરે ને પછી પેલું ઘી લઈ લે ને પછી કીટું નીકળે ને, સમજો ને, આપણે તો સૌરાષ્ટ્ર બધું કીટુમાં પલાળી હોય. અને એ બધી નાની નાની દિવેટ હોય, એમ નહીં, ઉદાર બનો. કેટલા ઉદાર બનો, શંકરાચાર્ય કહે છે નવરાત્મા ખંડ રચી પાત્રે ધ્રુત મહાદેવને નૈવેદ્યમાં ખીર પ્રિય છે, શંકર ભગવાન ને ખીર બહુ વાલી. એટલે મારી બહેનો ને પ્રાર્થના, સોમવાર હોય ત્યારે શંકર ભગવાન ને ખીર નું નૈવેદ્ય અર્પણ કરવું, અને તમારા બાળકોને ખીર ખવડાવો. બુદ્ધિની વૃદ્ધિ અને બુદ્ધિની શુદ્ધિ બે થાય. પણ હું કરી, આજના બાળકોને ખીર નથી ભાવતી. શું ભાવે? પિઝા, પાણીપુરી. માને ભાવે, દીકરાને ભાવે. આંખમાંથી આહુડા ભાગે જતા હોય પણ ઊભી ઊભી ખાતી હોય. એટલે આપણી બહેનોની વાત નથી, હું તો આમ બીજાનું કહું છું. મહાદેવને સોમવારે ખીર અર્પણ કરો, બાળકોને ખીર ખવડાવો. દધીયુતમ, મહાદેવને ખીર. અને ક્યારે અવસર મળે તો શંકર ભગવાનને ખીરનું નૈવેદ્ય અર્પણ કરી. અને એ ખીર કોઈ સાધુને જો ભોજન કરાવવામાં આવે તો તેના કુળમાં નિર્ધનતા ના આવે, તેના કુળમાં દરિદ્રતા ના આવે. સૌ દરિદ્રોને જાયતે, ભગવાન વ્યાસ એમ કહે, તેના કુળમાં નિર્ધનતા ના આવે. મહાદેવ ને ખીર નું ભોજન અર્પણ કરી, અને કોઈ શંકર ભગવાન નો ભક્ત હોય કોઈ સાધુ ને ખીર ખવડાવે. અને ફલોમાં મારા મહાદેવ ને પ્રિય છે રંભા ફળ. બાબા ને વાલમ વાલું કોઈ ફળ હોય ને તો રંભા ફળ. તેથી શિવાલય જાવ ને ત્યારે મહાદેવ ને રંભા ફળ અર્પણ કરજો, એવી પ્રાર્થના છે. શંકર ભગવાન ને રંભા ફળ બહુ વાલું છે. રંભા ફળ ખાવાથી રૂપ વધે, રંભા ફળ ખાવાથી સૌંદર્ય વધે, રંભા ફળ ખાવાથી વાળ વધે. બહેનો એ ખાવા, રંભા ફળ ખાવાથી જઠરાગ્નિ શાંત થાય. ભોજન કર્યા પછી જે માણસ એક થી બે રંભા ફળ આરોગે તેને પેટના કોઈ રોગ ન થાય. તેથી ભોજન કર્યા પછી શરદીનો કોઠો ન હોય તેને એક થી બે રંભા ફળ રોજ ખાવા. મહાદેવને બહુ વાલા છે. ઘણા માણસો કે રંભા ફળ જોયા અને તેને ખાવા ક્યાંથી? રંભા ફળ એટલે કદલી ફળ, કદલી ફળ એટલે કેળા. હવને રાખે ભેળા, મહાદેવ ને કેળા બહુ વાલા. કેલે કભી અકેલે નહીં, સંગઠન મેં રહેતે. મહાદેવ ને કેળા બહુ વાલા છે. આજ વિરજી બાપા એક વાત કહેતા, તમારો કોઈ ભાઈ હોય એને, વિરજી બાપા એ મને વાત પહોંચાડી કે પટેલ એવાય કે બે બાજુથી ખવાય કેળાની જેમ. મેં કીધું એ જમાનો ગયો, હવે પટેલ જેટલા પાકા થઈ ગયા છે એટલા કોઈ સમાજના માણસો પાકા નથી થયા. એ પટેલ સમાજ સંગઠિત સમાજ, પ્રગતિશીલ સમાજ, વિચાર ક્રાંતિ ધરાવતો આ સમાજ છે. એ જે કહેવતો હતી એ બધી હવે હવે જૂની થઈ ગઈ. હવે પટેલો ખૂબ સંગઠિત બિના છે, ભણી ગણીને ધીમે 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 આગળ વધી રહ્યા છે.
અને મારા મહાદેવના પ્રાર્થના છે, કારણ કે પટેલ સમાજમાં કથા થાય છે અને સમાજનો દિન પ્રતિદિન ઉદય થતો રહે એવી શંકર ભગવાનને હૃદયપૂર્વકની સાધુ તરીકે પ્રાર્થના છે. તો મનથી જયારે ભગવાનની પૂજા કરો ત્યારે સોનાનું મંદિર બનાવો, રૂપાનું મંદિર બનાવો. મારો કવિ કહે મારો પાવન થાય.
પગ પે તમારે રાજેશ પ્યારે મૂર્તિ દેખી ન હો જાઓ છુવાર મૂર્તિ દેખી ન હો જાઓ છુવાર ભગતો ને આનંદ થાય મન મારો મહાન સાવરકા
Thank you.
ગુરુ ભગવાન. આજે તમારો થોડો વધારે સમય લીધો, ક્ષમા કરજો. પોણા સાત થઈ ગયા છે. આજની કથાને અહીં વિરામ આપીએ. પરિવારના દરેક સભ્યો આરતી ઉતારવા માટે વધારે એ પ્રાર્થના સાથે કથા વિરામના આપસો વડીલોને, માતાઓને, મારા વહાલા યુવાન ભાઈઓ બહેનો, વહાલા બાળકો સૌને કથા વિરામ હૃદયપૂર્વક ના ઓમ નમઃ શિવાય. આરતી ઉતારવા પધારો. ધન્યવાદ. ઓમ નમઃ શિવાય.